આ એક્ટિવિટી તમારી ચોપડીના પેજ નંબર ઓગણપચાસ પર આપેલ છે એક્ટિવિટી નાઇન એ ફિલિંગ ધ બ્લેન્ક્સ ખાલી જગ્યાઓ પૂરો યુઝ ધેરફોર ઓર બિકોઝ ધેરફોર અથવા બીકોઝ નો ઉપયોગ કરો ધેરફોર એટલે તેથી બીકોઝ એટલે કારણ કે મેક ચીટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર અને તમારા શિક્ષકની મદદથી એની ચિઠ્ઠીઓ બનાવો એ કઈ રીતે બનાવવાની એ પછી આપણે જોઈએ પેલા ખાલી જગ્યા પૂરી લઈએ

તેને સારા માર્ક મળ્યા છે તો આ ખાલી જગ્યામાં આવશે બીકોઝ કારણ કે બીજું વાક્ય છે વી ટુક વિન્ટર ક્લોથ વિથ ટેક એટલે લેવું એનું ભૂતકાળનું રૂપ છે અમે શિયાળાના કપડા ભેગા લીધા ખાલી જગ્યા વી ફેલ્ટ કમ્ફર્ટેબલ ઇન કોલ્ડ ડ્યુરિંગ ટુર ફીલ એટલે અનુભવવું એનું ભૂતકાળનું રૂપ છે ફેલ્ટ કમ્ફર્ટેબલ એટલે આરામદાયક

અમે થાકેલા છીએ અમે બાર કિલોમીટર જેટલું ચાલ્યા તો આ ખાલી જગ્યામાં આવશે બિકોઝ કારણ કે ફોર્થ સેન્ટેન્સ પાયલ ઈઝ અ બ્રેવ ગર્લ બ્રેવ એટલે બહાદુર પાયલ છે એ બહાદુર છોકરી છે ખાલી જગ્યા સી ઇઝ નોટ અ ફ્રેડ ઓફ અ સ્ટેયિંગ અલોન અફ્રેડ ઓફ એટલે નાથી ડરવું સ્ટેયિંગ અલોન અલોન એટલે એકલા એકલા રહેવું તે એકલા રહેવાથી ડરતી નથી સ્નેહલ ખુશ છે કોમ્પિટિશન સ્પર્ધા પ્રાઇઝ ઇનામ ગેટ મેળવવું એનું ભૂતકાળનું રૂપ છે સ્પર્ધામાં ઇનામ મળ્યું છે ખાલી જગ્યામાં આવશે બીકોઝ કારણ કે

અને સી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ એની એક ચિઠ્ઠી બનશે એટલે એક વાક્યમાંથી આ રીતે બે ચિઠ્ઠી બનશે એવી દરેક વાક્યોની ચિઠ્ઠી બનાવી અને વિદ્યાર્થીને આપવાની છે હવે પહેલો વિદ્યાર્થી છે જેની પાસે આ રીના ઇઝ વેરી હેપી વાળી ચિઠ્ઠી છે એ વિદ્યાર્થીએ એના સાથીદારને ગોતવાનો છે એટલે કે જેની પાસે સી ગોટ ગુડ માર્ક્સ ઇન સાયન્સ સબ્જેક્ટ ટેસ્ટ વાળી ચિઠ્ઠી છે એને ગોતવાનું છે બે ભેગા મળી અને પછી એમાં આ રીતે નક્કી કરવાનું છે કે ભાઈ આમાં બીકોઝ આવશે અને ત્યારબાદ એ બંને વિદ્યાર્થીઓ ભેગા મળી અને એક્ટિવિટી કરવાની છે આ રીતે દરેક ચિઠ્ઠીઓ એ વિદ્યાર્થીઓ જેની જેની પાસે છે એની જોડી બનાવવાની છે સંયોજક શું આવશે તે નક્કી કરવાનું છે અને ત્યારબાદ હવે એ બબ્બે ની જોડીમાં જે વિદ્યાર્થીઓ છે એમ એમણે નવ બી એક્ટિવિટી કરવાની છે જોઈએ નવ બી એક્ટિવિટીમાં શું કરવાનું છે એક્ટિવિટી નવ બી વર્ક ઇન પેર્સ બબેની જોડીઓ બની ગઈ છે હવે રીડ ધ ફોલોઈંગ સ્લોગન્સ એન્ડ મેક પોસ્ટર્સ ફોર વન ઓફ ધેમ નીચેના જે પેલા સ્લોગન્સ આપેલા છે વાંચો અને તેમાંથી કોઈ પણ એક સ્લોગનનું તમારે પોસ્ટર બનાવવાનું છે તો પહેલા તો આપણે આ સ્લોગનને વાંચી લઈએ સેવ ધ ટ્રીઝ વૃક્ષો બચાવો કીપ એન્વાયરમેન્ટ ક્લીન એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ પર્યાવરણને ચોખ્ખું રાખો સેવ ગર્લ ચાઇલ્ડ એટલે બેટી બચાવો રિડ્યુસ રીસ રિયુઝ એટલે ઉપયોગ ઘટાડવો અને રીસાયકલ એટલે તેમાંથી ફરીથી બનાવવું તો પ્લાસ્ટિક માટે આ સ્લોગનનો ઉપયોગ થાય છે કે ભાઈ એનો તમે તમારી પાસે જે પ્લાસ્ટિક છે એનો ફરીથી ઉપયોગ કરો એનો ઉપયોગ ઘટાડો અને એનો જે કચરો છે એમાંથી પાછું રિસાયકલ કરી અને ફરીથી એમાંથી પ્લાસ્ટિક હવે તમારે આ સ્લોગન માંથી કોઈ એક સ્લોગન નક્કી કરી તે સ્લોગન ને પોસ્ટરમાં લખવાનું છે અને તેમાં તે સ્લોગન ને લગતું કોઈ એક ચિત્ર દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં અને હા જો તમે હજુ સુધી એક્યુરેટ લર્નિંગ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો બે લાયકનને હિટ કરી નોટિફિકેશનના ઓલ ઓપ્શન પર ક્લિક કરી દો જેથી નવા વિડીયોના અપડેટ્સ રેગ્યુલરલી મળતા રહે થેન્ક્સ ફોર વોચિંગ સૂન